सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री घनश्याम महाराजनि श्रीहरिकृष्ण महाराजनि श्री स्वामी नारायण भगवान की जय। बधाई भक्तों ने जय स्वामीनारायण। गढ़ा अंत्य प्रकरण नो 39 वचनामृत चाले छे। भगवान श्रीहरि संवत 1886 ना अषाढ़ वधी दसमी ने दिवस दादा खाचर ना दरबार नी अंदर उगम ने द्वार ओरडा नी ओसरे विराजमान छे। શ્રીજી મહારાજે સ્વયં સંતો અને ભક્તોને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની માયા તે કઈ છે? મહારાજે એનો સ્વયં જવાબ આપ્યો છે, દેહને વિશે અહંબુદ્ધિ અને દેહ પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ ભગવાનની માયા છે, અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એ જ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે। એ વાત આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો, પણ સમજવાનું છે અહમ અને મમત્વને ટાળવું, આવું મહારાજનું કહેવું છે। આગળ વાંચું છું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે, જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો, એ સાધુને વિશે હેત અને મમત્વ થજો, માટે આપણે પણ એમ કરવું અને એમ માગવું અને એનો શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવો। મહારાજ કહે છે, હનુમાનજી, નારદજી, પ્રહલાદજી આ બધાય ભગવાનના બહુ જ મોટા ભક્તો છે, સાધુ છે। હનુમાનજી તો ભગવાનના સંત છે, નારદજી ભગવાનના સંત છે, પ્રહલાદજી એ પણ સંત જેવા એક ભગવાનના ભક્ત છે। આ બધાય મોટા મોટા ભગવાનના ભક્ત, એમણે ભગવાન પાસે એવું માગ્યું છે કે હે મહારાજ, તમે અમારી અહમ અને મમત્વથી રક્ષા કરજો, અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો। પ્રહલાદજીની જ્યારે ભગવાને રક્ષા કરી, નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુ થકી, ત્યારે પ્રહલાદજીએ ભગવાન નૃસિંહ પ્રત્યે જે વચનો કીધા એ લોયાના ત્રીજામાં મહારાજે કીધા। મહારાજને નૃસિંહજીને પ્રહલાદજી એમ કહે છે કે તમે મારી આ મારા બાપ થકી રક્ષા કરી, એનું રક્ષા માનતો જ નથી, પણ તમે જ્યારે મારી ઇન્દ્રિયોને અંતઃકરણ થકી રક્ષા કરશો ત્યારે હું એને સાચી રક્ષા માનીશ। ભગવાનનો ભક્ત હંમેશને માટે ભગવાન જ્યારે અહમ અને મમત્વથી બચાવે ત્યારે જ માને કે મારી સાચી રક્ષા કરી। આપણે ગાડીનો એક્સિડન્ટ થતો હોય અને રહી જાય, બચી જઈએ, એટલે આપણે શું કહીએ,
મહારાજે બચાવી લીધા, મહારાજે બહુ મોટી રક્ષા કરી. સાચું છે, ભગવાનના ભક્તનો ઉદ્ગાર એવો હોવો જ જોઈએ. પ્લેન રનવે પર ઉતરતા હળગે અને આપણે હેમખેમ બહાર નીકળી જઈએ હળગે તોય, તો ભગવાને રક્ષા કરી. સહજ ભગવાનના ભક્તને એવું થાય, આપણા ઉત્સવની અંદર ગમે એટલા વિઘ્નો આવવાના હોય અને કોઈ વિઘ્ન ના આવે અને વિના વિઘ્ને પાર પડે, એટલે મહારાજે બહુ મોટી લાજ રાખી, મહારાજે બહુ મોટી રક્ષા કરી, મહારાજ બેડાર્યા. બધું જ સાચું છે. ભગવાનના ભક્તને એવો સ્પંદન હોવો જ જોઈએ કે જ્યારે દુઃખમાં એને કંઈ સહાય થાય તો ચોક્કસ આપણને એક વસ્તુ નક્કી જ છે કે કોઈ છોકરાને સહાય મળે છે તો એનો બાપ ચોક્કસ ગમે ત્યાંથી હાથ ધરી રહ્યો છે. એમ આપણને વિપરીત પરિસ્થિતિની અંદર પણ સાનુકૂળતા આપે છે તો ચોક્કસ મહારાજ આપણી સહાય કરે જ છે, વાત નક્કી છે. પરંતુ ભગવાનના ભક્તે એટલી કરેલી રક્ષા અથવા એટલી આપેલી સાનુકૂળતાથી સંતોષી થઈ જવું જોઈએ નહીં કે હવે મારે કશું ભગવાન પાસે બીજી રક્ષા માગવાની જરૂર નથી. મહારાજને એમ કહેતા રહીએ, મહારાજ ગાડીના એક્સિડન્ટથી રક્ષા કરી ભલે કરી, પણ સાચી રક્ષા તો ત્યારે છે કે જ્યારે અહમ અને મમત્વની આરે હું અથડાઈ જઉં, એ મને પીલી નાખે, એની આરે મારો એક્સિડન્ટ થાય અને એમાં તમે મને બચાવી લો. મને અહંકાર આવતો હોય, મને કોઈ જગ્યાએ બંધન થતું હોય અને તમે મને જગાડી દો કે જો આ બંધન થાય છે તને આ પાછો વળી જાય, છોડી દે, તો તમે મારી સાચી રક્ષા કરી કહેવાય. કેટલી વાર નાના નાના બાળ ભક્તો હોય પણ એની પાસે હમજન જબરી હોય. હમણાં જ હું જોરજિયા ગયો, નાના નાના બાળકોને મેં કીધું શાનો નિયમ લીધો છે, એક બેને પૂછ્યું તે એક છોકરો એક 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 ભગત આપણો કે મારે કે પાપડીના લોટનો નિયમ છે. ભલા પાપડીના લોટનો નિયમ આવો હોય હરીશભાઈ? પાપડીના લોટનો નિયમ લે એની કિંમત કેટલી? મિષ્ટાનનો નિયમ લો તો કાંઈ તમારી કિંમત થાય કે ભાઈ ઓહો મિષ્ટાન નથી ખાતા, ગળ્યું નથી ખાતા, તળેલું નથી ખાતા. પણ પાપડીના લોટનો નિયમ કે પાપડીનો લોટ થોડો રોજ બને, તો પાપડીનો લોટનો નિયમ ભાઈ કેમ પાપડીનો લોટનો નિયમ? તો કે મારે પાપડીનો લોટ ખાધા વિના ના ચાલે, અને મહિને એક વાર તો ઘરમાં પાપડીનો લોટ બને જ, પૂજનને નિયમ હતો ને. બોલો, એક વાર ઘરમાં બને, એક વાર બને એટલે એ મારે ખાવો જ પડે, એ નહીં ખાવ મારે ના ખવાય. ઘરમાં તો બને જ છે પણ મારે મને સૌથી વધારે એ ભાવે એટલે મેં છોડ્યું, તો એની ભગવાને રક્ષા કરી. એટલા છોકરાને એવું જ્ઞાન અને એટલો વિચાર આવ્યો, ભલે એને સાધુએ આપ્યો હોય, ભલે એને એના મા બાપે આપ્યો હોય, ભલે એને સત્સંગી ભાઈઓ બહેનોએ આપ્યો હોય, પણ એને એ વિચાર રહ્યો અને એને પકડી રાખ્યો, બસ એની એ ભગવાને રક્ષા કરી. મમત્વથી રક્ષા કરી કહેવાય. એ સ્થિરતાપૂર્વક ઊભો રહી શકે એટલો નાનો બાળક, એ ભગવાને એની રક્ષા કરી કહેવાય. અહમ અને મમત્વ થકી મારી રક્ષા કરજો એમ ભગવાન પાસે નિત્ય માગીએ, કારણ કે ભગવાનની મૂકેલી માયા એને આપણે આપણા બળે જીતી શકીએ એમ નથી. મેમતિ મંદ કછું નહીં જાનો, નહી કછુ તુમ સે હિત, બાય ગ્રહે કી લાજ હે તુમકો, તુમ સંગ મેરી જીત, બિસર ન જાજો મેરે મિત. હે પ્રભુ, હું તો મતિ મંદ છું, મારી પાસે કોઈ તાકાત નથી, તમારી અહમ અને મમત્વરૂપી મૂકેલી માયા હોય એમાંથી હું છૂટી શકું એવી મારામાં તાકાત નથી. તુમ સંગ મેરી જીત, મારી જીત તો તમારી સાથે છો. જો તમે મારી ભેગા રહેશો અને તમે મને ભેગો રાખશો તો મારી જીત થશે, બાકી તમારી માયા મારાથી જીતાય એવી નથી. ભગવાનને નિત્ય પ્રાર્થના કરીએ, એના માથે જ નાખીએ, એનો અર્થ એ નહીં એના માથે નાખીને લેર કરીએ, એના માથે નાખીને પ્રયત્ન કરીએ, પાછા સજાગ રહીએ, એના માથે નાખીને સજાગ રહેવાનું, તો એ આપણને ભેગા ભળે, ઓળખાવે અને ઓળખાવીને એમાંથી બહાર કાઢી લે, બહાર કાઢી લે. મહારાજે મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષને નિમિત્ત બનાવીને કીધું ગરડા મધ્યના 27મા વચનામૃતમાં,
મહારાજ કે સ્વામી, અમે તમારું એટલું તો જોયું કે કોઈ પદાર્થનો યોગ થાય ત્યારે પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, પણ અંતે જાતા નીકળાય ખરું. આપણે મુમુક્ષુ છીએ, મુક્ત હોઈએ, ધામમાંથી સીધા આવ્યા હોઈએ તો આપણને અહમ ના આવે અને મમત્વરૂપી માયા બંધન ના કરે. પરંતુ આપણે મુમુક્ષુ છીએ, મોક્ષના માર્ગે ચાલેલા છીએ, આપણને બંધન ચોક્કસ કરશે, પણ તરત સજાગ થઈ જઈએ કે અત્યાર સુધી નહોતું ને આવ્યું ક્યાંથી, આવ્યું ક્યાંથી, અત્યાર સુધી નહોતું. પહેલાં હું પૂજા કરતો મુકેશભાઈ, એમ હું પૂજા કરવા પહેલાં બેસતો ત્યારે મને શ્રીજી સાંભળતો નહોતો, સાંભળતો. સારું, હવે પૂજા કરવા બેહું તો શ્રીજી જાગી ગયો હશે, હૂતો હશે, દોડીને હમણાં આવશે, ખોળામાં બેસી જશે, આઈને વાળ ખેંચશે, દાદા દાદા કરશે, એવો સંકલ્પ થયો. એટલે એવું વિચારવાનું કે પહેલાંની પૂજાને આ પૂજામાં ફેર પડ્યો. એ ફેર પાડ્યો કોને? શ્રીજીએ નથી પાડ્યો, એ તો હતો જ, તમે નહોતો જોયો, તે દી હતો જ એ તો આ બ્રહ્માંડમાં. પણ એ થોડા સમયથી અહીં તમને દેખાયો ત્યારથી એવું મનાયું કે આ મારી દીકરીનો દીકરો છે, મારે એને મોટો કરવાનો છે, રમાડવાનો છે. એટલે એ પૂજા તમે કરો એની અંદર ઓલું આવ્યું, એ મમત્વ થયું. આ તો ઓળખાણ આપું છું, એવું હોય એવું નથી કહેતો, પણ ઓળખાય કઈ રીતે? આ સિદ્ધભાઈ ઓળખાય કઈ રીતે? આવી રીતે જ ઓળખાય ને કે પહેલાં નહોતું, આવે થયું, એ બંધન. અત્યારે ઉત્સવ પતી ગયો અને બધું થઈ ગયું, હવે અહીં આગળ કથા કરવા બેઠા હોય તો એના એ ફેર રહે. એટલે સમજવાનું કે આ મમત્વ બંધાઈ ગયું છે. મમત્વ જ્યારે ભગવાનની કથા તમારી માટે અમારી માટે બે માટે સેમ છે, ફક્ત તમારે લોઢાની હાંકડો છે, અમારે સોનાની હાંકડો છે. હાંકડ તો છે જ, તમારે લોઢાની છે, અમારે હોનાની છે. અમારી શોભે અને તમારી કટાઈ, ફેર આટલો છે. અમારી હાંકડ છે ને શોભે, હા હું ગમે એટલું કરું ને, બંધનપૂર્વક ગમે એટલું કરું ને, તો એ હોના જેવું જ દેખાય, એ સોનું જ છે, શોભી જ જાય અમારું. પણ આખરે મૂકવાનું છે. આજે હું ગમે એટલી સત્સંગના અર્થે પ્રવૃત્તિ કરું, પણ બંધાઈને કરું. મોટા પુરુષની આજ્ઞાથી કરું એ વાત જુદી છે, અને મારા રાગથી કરું એ વાત આખી જુદી છે. મારા રાગથી કરું એ પ્રવૃત્તિ તો સત્સંગની જ થવાની, અને એ સત્સંગ માટેની જ થવાની, એમાં સત્સંગનો વધારો જ થવાનો. પરંતુ એ સોનાની સાંકળ એક દિવસ મને બંધનરૂપ થશે, હું એને છોડી નહીં શકું. જેદી મારે છોડવાની થશે તેદી જેમ કપડું ઉતારું એમ ઉતારી નહીં શકું, મને હજારો પ્રકારના વિઘ્નો આવશે. પણ જો આજ્ઞાએ કરીને કર્યું તો આજ્ઞાએ લીધું હતું ને આજ્ઞાએ મૂક્યું. જય સ્વામિનારાયણ. સુખી હાંકડ છે પણ એક શોભે ને એક ના શોભે. એટલે મમત્વરૂપ માયા થકી ભગવાનને નિત્ય કહેવું, હે મહારાજ મારી તમે રક્ષા કરજો, અહમ અને મમત્વ બે રૂપી માયાથી મારી રક્ષા કરજો. અને તમારે વિશે પ્રીતિ થજો, એ બેમાંથી જો એ બેમાંથી રક્ષા થાય તો જ ભગવાનમાં પ્રીતિ થાય. આપણો પ્રેમ મમત્વરૂપી માયામાં વેચાયેલો હોય અને અહમની અંદર જીવતા હોઈએ એટલે ભગવાનમાં પ્રીતિ જોઈએ એવી થાય નહીં. તમે આજ સુધીના ઇતિહાસમાં ગોતો કે જેને ભગવાનને વિશે અતિશય પ્રેમ હતો, એ ગોપિકાઓથી માંડી આજ સુધીના મહાપુરુષોને પ્રત્યક્ષ નજરે જો, એ અહમ શૂન્ય હોય છે. અહમ શૂન્ય, મમત્વ શૂન્ય હોય છે. મમત્વ એમાં હોતું જ નથી. એમાં કદાચ મમત્વ દેખાય છે ને દયાએ કરીને દેખાય છે. મોટા પુરુષોમાં મમત્વ દેખાય એ આપણને કે તમે મારા છો, એ મારા છો કે, અને તમને ફોન કરે ને ચિંતા કરે એ એને ખરેખર પોતાના હૃદયની અંદર નથી ગરી ગયું, પણ એને દયાએ કરીને રાખ્યું છે કે ભલા મારે આશરે આટલા જીવ ભજન તો કરે છે. મહારાજ કે મને પાંચ અનુસંધાન નિત્ય રહે છે. કયું વચનામૃત? પાંચ અનુસંધાન નિત્ય રહેશે, અંત્યનું ત્રીસમું. એમાંનું પાંચમું અનુસંધાન, મહારાજ કે અમને એવું અનુસંધાન રહે છે કે ક્યારેય મનને ઉદાસી ના કરવું, કારણ કે ભલા અમારે આશરે આટલા ભજન તો કરે છે, જો અમે ઉદાસી કરીએ તો ખબર નહીં ક્યાંના ક્યાંય જતા રહેવાય. એમ મોટા પુરુષો પણ મમત્વ બાહ્ય દ્રષ્ટિએ આ જગતની અંદર સત્સંગના વિકાસ અર્થે, મુમુક્ષુના કલ્યાણ અર્થે બાંધતા હોય એવું દેખાડે છે, એવો રોલ કરે છે.
અને જે દિવસે એને એમ થાય કે બસ ઘણું થઈ ગયું, હવે મહારાજ કે હાલો, તો પડતું મૂકીને હાલતા થઈ જાય, પડતું મૂકીને હાલતા થઈ જાય. મંદિરો પૂરા કરવાના મહારાજે કોલ આપેલા હોય, મહારાજને કોલ દીધા હોય, એ મોટા પુરુષો મહારાજ જેથી આવ્યા તેથી મંદિરો અધૂરા મૂકીને જતા રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાનું મંદિર કરતા, બહુ જ મહત્વથી કરતા, સ્વામીએ જાતે કમાન ઘડી છે ધોલેરામાં જો દર્શન કર્યા છે ને. તમે વિચારો કે જે સાધુ પોતાની જાતે લાકડાની કમાન જે મંદિરમાં ઘડતા હોય, ચૂનો જાતે પીલતા હોય, એ કેટલું મહત્વ રાખતા હોય એ મંદિરનું. પણ નિષ્કુળાનંદ સ્વામીને લેવા માટે રામાનંદ સ્વામી આવ્યા. સ્વામીએ કીધું કે ગુરુ મહારાજ તમે આવ્યા બહુ સારું થયું, પણ મહારાજને લઈ આવો. કે તે મહારાજ આવ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ હવારમાં સંતોને કીધું કે રસોઈ કરીને વહેલા પરવારી જાઓ, 10 વાગ્યા. સ્વામી કે વહેલા જમીને આવો, પછી મારે ધામમાં જવું છે, હું ધામમાં જઈશ તો તમારી જમાઈ નહીં, એટલે તમે પહેલાં જમી લો બધા, પછી હું ધામમાં જઉં. આવી રીત હતી, બોલો, મમત્વથી કામ કરતા, તમે બધા જમી લો પછી હું ધામમાં જઉં. તો બધાને જમીને આવ્યા ને, પછી સ્વામી પદ્માસન વાળીને ધામમાં ગયા. તે સ્વામી ગયા તે સ્વામીને ખબર હતી હવે કાલ મહારાજ આવવાના છે, એટલે સ્વામીએ બોટાદથી કડીઓ બોલાવી લીધો, એને બધું સમજાવી દીધું, આજે ગયા આ પથ્થર, આમ આજે ગયા, આમ આજે ગયા, આમ આજે ગયા, બધું સમજાવી દીધું. અને સ્વામીએ બસ પછી સંકલ્પ પડતો મૂક્યો, જય સ્વામિનારાયણ, સંકલ્પ પડતો મૂક્યો અને મહારાજ આવે ને જતા રહ્યા. એટલે મોટા પુરુષોનું એવું હોય છે, એનું મમત્વ એ આપણા જીવના કલ્યાણને અર્થે છે. એ જો મમત્વ ન રાખે ને, એ કોઈ સ્થાનનું કે વ્યક્તિનું મમત્વ ન બાંધે ને, તો કોઈ જીવના કલ્યાણ જ ના થાય. એટલે મમત્વ બહુ મોટા મોટા મહાપુરુષો આ પૃથ્વી પર થયા, આ સત્સંગની અંદર પણ થયા. તમને એવું લાગે કે એમને બસ એ મંદિરમાં જ, એ જે મંદિરમાં મોટા થયા હોય ને ત્યાં જ ગમે, ત્યાં જ જવું જાજું ગમે એમને. તમને એમ થાય કે એ કેમ ન્યાજ ગમે એમને, એમને બંધન લાગે છે. બંધન ના હોય એમાં, અનંત જીવોના કલ્યાણ હોય, કોઈ કારણસર એને એવું બંધન રાખ્યું હોય. એટલે ભગવાનને મોટાની રીત આખી અલગ હોય છે. ભગવાનને વિશે પ્રીતિ થાજો. અને હવે અગત્યનું ત્રીજું વરદાન, નિત્ય આટલા 4 વરદાન મહારાજ પાસે માગવા. 1, અહમ મમત્વ થકી મારી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થાજો, અને ત્રીજું એ માયાને તર્યા હોય. કઈ માયાને? અહમ અને મમત્વરૂપી માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો. સાધુ પણ આવા એ મહારાજ પાસે માગવા પડે કે હે મહારાજ, આલી મવાલીને રખડતા સાધુ ના ભટકાઈ જાય. પણ અહમ અને મમત્વ રહિત એ માયાને તરી ગયા હોય અને કેવળ તમારે વિશે પ્રીતિવાળા હોય. ત્રણે લોકની સંપત્તિ પાપરૂપ જાની પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. ત્રણે લોકની સંપત્તિ પાપરૂપ જાની પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનો ધ્યાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન. અહમ આવે જ નહીં, કારણ કે રાત ને દિવસ એના હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ રાખી મૂકે છે. એને ખબર છે કે જે થાય છે એ મારા મહારાજ કરે છે, જે થાય છે હૃદયને વિશે રહેલું એ સ્વરૂપ કરે છે, મારા વચન ક્યાંક બોલાઈ ગયા એને સત્ય કરે છે એ પણ મારા હૃદયને વિશે રહેલા મહારાજ જ કરે છે. હું જે સ્થાનમાં બેઠો હોઉં ત્યાં રૂડું વાતાવરણ કરે છે મારા હૃદયને વિશે બેઠેલા મહારાજ જ કરે છે. મારી બાજુમાં રહેલા મુમુક્ષુને ભગવાન ભજવાનું બળ મળે છે એ મારા હૃદયમાં રહેલા મહારાજ જ કરે છે. સતત કોઈ વસ્તુમાં અહમપણું ધરાય જ નહીં એવા મહાપુરુષોને, એવા ભગવાનના મોટા સાધુને સતત પોતાના હૃદયમાં મહારાજ બાજુ જોવાની ટેવ પડી છે. ગરડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત. મહારાજ કે અમારા મોટા મોટા પરમહંસો કેવી રીતે વર્તે છે તે આજે અમારે તમને કહેવું છે. મોટા મોટા સાધુ કેવી રીતે વર્તે છે? મહારાજ કે જેવી રીતે પાણીયારી કૂવે પાણી ભરવા ગઈ હોય તો કૂવામાં ન પડી જાય એવું પણ ધ્યાન રાખે, અને કૂવામાંથી ઘડો પાણીનો ખેંચવાનો છે એ પણ ધ્યાન રાખે, કૂવામાં પડી ના જાઓ.
અને ઘોડો ભરાઈ જાય, બે ધ્યાન રાખે ને. જેવી રીતે મહારાજ કે ઘોડે સવાર હોય એ ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ ધ્યાન રાખે, અને રસ્તો ખાડા ટેકરાવાળો છે એ પણ ધ્યાન રાખે. એવી રીતે મહારાજ કે અમારા પરમહંસો પ્રેમરૂપી વૃત્તિએ કરીને, એક વૃત્તિએ કરીને અખંડ ભગવાનની સેવામાં છે, હેતરૂપી વૃત્તિથી ભગવાનની સેવામાં રહે છે, અને વિચારયુક્ત વૃત્તિથી જગતની ક્રિયા કરે છે. અમારા મોટા મોટા પરમહંસો આમ વર્તે છે. બોલો, એવા સાધુનો સંગ દેજો કે જે આવી માયાને તર્યા હોય અને જેને તમારે વિશે પ્રીતિ હોય. બહુ જ અગત્યનું આ સાધન છે. અહમ અને મમત્વરૂપી માયાને ટાળવું, એ ભગવાન પાસે માગવું, એ તો અગત્યનું છે, પણ એ માગ્યા પછી એ માર્ગે ચલાવવાવાળા સાધુ તો જોઈએ ને. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે જેને સ્વામી કે આત્મારામ હોય તો એ ભગવાન ભેટાડે, પણ ઇન્દ્રિયારામ ક્યાંથી ભગવાન ભેટાડે? ઇન્દ્રિયારામ ભેગો રહે તો ઇન્દ્રિયોનો ગુલામ થાય. મોક્ષના માર્ગમાં સાધુ જેટલું અગત્યનું કોઈ પદ નથી, અને સાધુ જેટલું અગત્યનું કોઈ સાધન નથી. જેવા સાધુનો સંગ એવો જ ભક્તને રંગ. કેવા સાધુનો સંગ છે એની ઉપર જ ભક્તના રંગનો આધાર રહ્યો છે. સંગ સૌથી મહત્વનો છે, અને સંગ ભગવાન દયાએ કરીને જ આપે છે, દયાએ કરીને આપે છે. સંગ તો એટલો બધો મહત્વનો છે કે લોયાના છઠ્ઠા વચનામૃતની અંદર સાધુના સંગ વિશે કીધું કે સારા 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 ભગવાનના સાધુ એની અંદર પણ કહેવાનો સંગ, એટલો વિવેક લોયાના છઠ્ઠામાં બતાવ્યો છે. એટલી જરૂરી છે સંગ, ઉપર તો તમામ આધાર રહેલો છે. એક સંગ ફરી જાય આખો વ્યક્તિ ફરી જાય. સંગ ફરે ને વ્યક્તિનું માનસ ફરી જાય. એક જ વ્યક્તિને છ મહિના એક ભેગા રાખો, છ મહિનામાં એનું રિઝલ્ટ જુદું આવે, અને એ જ વ્યક્તિને છ મહિના બીજા વ્યક્તિ ભેગા રાખો એનું રિઝલ્ટ જુદું આવે. એક અસંત છે એની ભેગા છ મહિના કોઈને રાખો તો મુમુક્ષુ હોય એ પામર થઈ જાય, અને ગમે એવો પામર હોય પણ કોઈ ભગવાનના સાચા સંત ભેળા રાખો છ મહિનામાં એનું પરિવર્તન થઈ જાય. એક મૂર્તિમાં મસ્ત બનેલો હોય, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યવાળો હોય, રાત ને દિવસ ભગવાનને મેળવવા મહેનત કરે એવો હોય, એને તમે એક ઇન્દ્રિયારામ ભેગા મૂકી દો, ખાલી 10 દિવસ માટે મૂકી દો. 10 દિવસ 10 દિવસમાં ચેન્જ આવી જાય, એની ચાલમાં, બેઠકમાં, બોલીમાં, આંખોમાં, બધી જ જગ્યાએ ફેર પડી જાય. અને એને તમે ઓલાન ભેગા 10 જ દિવસ થાય, પણ કોઈક હારા ભેગા મૂકો ને તો 6 મહિના તો જોઈએ. 6 મહિના મૂકો અને 6 મહિના પછી ઓલાનું બેસવું, બોલવું, ચાલવું બધું જુઓ. એટલે સાધુ બહુ અગત્યની વસ્તુ છે, બહુ અગત્યની. ખોટો ભટકાઈ ગયો હોય, એક ગામની અંદર એક ત્યાગી બાવો ગામના પાદરની અંદર સીમાડામાં જ રહે, ગામમાં ના આવે. આખા ગામના લોકો કે બાવાજી આવો તો ખરા, કે અમારે ઘેર આવો, પધરામણી કરો, પગલા કરો. અરે મેં કિસી કે ઘર નહીં જાતા હું, કે મેં તો બૈરાગી હું. હવે બૈરાગી ખરા બાવાજી, પણ પાછા છે ને ઓલા કે પણ બાવાજી અમારી કંઈ સેવા તો ગ્રહણ કરો. તો કે મેં કુછ દૂસરા નહીં ખાતા, સિર્ફ દૂધ પીતા હું, દૂધ પીતા હું. કે અને દૂધને કેવી રીતે બનાવવાનું એને શીખવાડ્યું. 5 લિટર દૂધ લઈને અડધું કરી દેવાનું, અડધું કરી દેવાનું એટલે ઉકાળીને, જાડું બાસુંદી જેવું. પછી અંદર બદામ, પિસ્તા, એલચી, જાયફળ બધું નાખવાના મસાલા. અને પછી કે લાવવાનું ગુરુ મહારાજ માટે, એ ગુરુ મહારાજ 2 લોટા ગટગટાઈ દે પૂરું. જય સ્વામિનારાયણ. હવે આ ગુરુની પ્રખ્યાતિ બહુ થવા લાગી કે બહુ જ વૈરાગી છે પુરુષ, ગામમાં તો આવતા જ નથી, એકલું દૂધ જ પીવે છે, બદામ કાજુ ને પિસ્તાવાળું. અને ગુરુ મહારાજ બહુ તપસ્વી છે, ભજની છે, આ છે તે છે, બધી પ્રખ્યાતિ ખોટી ખોટી થવા લાગી. અત્યારે તો ભાડુઆત રાખે છે, અત્યારના ખોટા ગુરુઓ તો ભાડુઆત ચેલાઓ રાખે છે પ્રચાર માટે. ભાડું રીતસર પગાર ચૂકવાતો હોય પ્રચાર કરવાનો. બોલો, રીતસર પગાર, રીતસર આ ગુરુ પરચા પૂરે છે એના પગાર ચૂકવાય. એ ગુરુના પરચાઓની વાતો કરે, નવો આવે ને એટલે ઓલા 5-10 ભેગા થઈને પરચાની એવી વાતો કરે, એવી વાતો કરે, એવી વાતો કરે, તો ઓલો ગુરુને ગુરુ કરી જ લે. જગતમાં આવું બહુ હાલે છે. અને આ કળિયુગની અંદર ખોટો હોય તોય ચાલી જાય, ખોટો હોય તોય ચાલે. ત્યારે જ મોટા મોટા કૌભાંડો ક્યારે નીકળતા હશે.
જે લોકો એટલા મોટા પરચાઓ પૂર્વાવાળા તરીકે ગણાતા હોય એવા મોટા મોટા ગુરુઓના કૌભાંડો ક્યારે બહાર પડતા હશે? એને જેદી એટલું બધું માણસ માનવા લાગ્યું, લાખો માણસ એને એને પૂજવા લાગ્યું, માનવા લાગ્યું, એની શ્રદ્ધા પ્રમાણે એને દાન દક્ષિણા દેવા માંડ્યું, તેદી એને કંઈક અનુભૂતિ તો થઈ હશે ને? શું અનુભૂતિ? આજ આજુબાજુની અંદર આવા પગારદાર ભાડુઆ તો રાખી રાખી માણસની એક મેન્ટાલિટી છે, તરત ચેન્જ થાય. બધાય જાણે છે કે આ બધું ખોટું છે, છતાંય પણ મંડ્યા હોય છે ને. ઓનલાઈન નથી જ્યોતિષ બતાવતા, ઓનલાઈન જ્યોતિષ, ક્રેડિટ કાર્ડ ઘસો પછી તો જ્યોતિષી મળે અને પછી જ્યોતિષનું કહે તો આને સાચું લાગે. એટલે એટલું તો વિચાર ભલા કે જે તારું ક્રેડિટ કાર્ડ ઘસ્યા પછી તને તારું ભવિષ્ય કહેતો હોય એનું ભવિષ્ય પોતાનું શું હોય? એનું પોતાનું ભવિષ્ય શું હોય કે જે તારું ક્રેડિટ કાર્ડ પહેલાં ઘસે અને પછી તને તારું ભવિષ્ય કે તારા પ્રશ્નો સોલ્વ કરે એનું ભવિષ્ય પોતાનું શું હોય? એનું શું હોય? ઓલા બાવાજીના દર્શન કરવા રાજા ગયા. ગામના રાજા કે મારે દર્શન કરવા છે. તો રાજા તો કાંઈ એમને એમ તો ના જાય ને, બધો રસાલો લઈને ગયા, વાજા બાજા વાગે ને ઢોલ વાગે. તો ગુરુ મહારાજે ન્યા ઠેક સીમાડામાં સાંભળ્યું કે આ ભાઈ ઢોલ હાના વાગે છે? ઓલા ચેલા કે રાજા કહેતા હતા કે તમારા દર્શને આવવું છે, એટલે કદાચ રાજા આવતા હોય તો ગુરુ ઝાડ ઉપર ચડ્યો જોવા માટે કે મારા દર્શને રાજા આવે છે, એ રાજા હાની ઉપર બેહીને આવે છે? તે ઝાડવે ચડ્યો, રાજા નજીક પહોંચ્યો ને રાજાએ દૂરથી જોયું, કોઈ નિશાન કીધું કોલી ધજા ફરકે ને ત્યાં ગુરુ બેસે. એટલે રાજાએ જોયું ઝાડ ઉપર કોઈક બાવો ચડ્યો છે. રાજા કે ઓલો કોણ? તો કે જેના દર્શને આપણે જઈએ છીએ જ. રાજા કે આલો કે આ આ ભિખારીમાં કાંઈ માલ હોય નહીં કે જે મારા દર્શન કરવા ઝાડવે ચડે એના દર્શનમાં હોય. બોલો, અહમ અને મમત્વરૂપી માયાને જેને છોડી હોય, ચાહે પછી ગરીબ હોય ચાહે ધનપતિ હોય, પણ જેની રીત હંમેશા એક જ હોય. ગુરુજી અમેરિકાના બંગલાઓમાં પણ રહી શકે છે અને આદિવાસીના ઝૂંપડામાં પણ જઈ શકે છે. ગુરુજી જે જગ્યાએ નળમાં પાણી ના આવતું હોય એ ગામમાં પણ આજે પણ રાત્રિ રોકાણ કરે છે. એવા ગામડાઓમાં પણ સભા કરીને ત્યાંના દારૂડિયા માંસાહારીઓને સુધારવા માટે કોઈ વિદ્યાર્થી ગુરુકુલમાં આવ્યો હોય તેના ગામમાં જઈને આજે પણ રહે છે, આજે પણ રહે છે. ભગવાનના સાચા સાધુની ઓળખાણ એ એની ભેગા રહેવાથી થાય છે. એ કેટલો અહમ અને મમત્વથી પર થયો છે એ એની ભેગા જેને મળવે માન્યું કલ્યાણ એને જોવા ઘડી ઘડીએ. ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો, ઉઠે બેઠે બોલે કડાશે રે. એની એની અંદર જે રસ ભર્યો છે એ ઓટોમેટિક તમે એની ભેગા મહિનો રહો એટલે ઓટોમેટિક એનો રસ બહાર ઠલવાઈ જ જાય જો આપણે મુમુક્ષુ હોઈએ તો. અને એવા અહમ અને મમત્વથી રહિત થયેલા કોઈ મહાપુરુષની પ્રાપ્તિ થવી એ ભગવાનની બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા. એવાનો સંગ થવો એ બહુ મોટી ભગવાનની કૃપા છે. જેમ આપણને ગાડી મળી, બંગલા મળ્યા એને ભગવાનની કૃપા માનીએ છીએ, દીકરા મળ્યા એને ભગવાનની કૃપા માનીએ છીએ, એ બધી કૃપા કરતાં અગત્યમાં અગત્યની કૃપા છે કોઈ સાચા સાધુ મળ્યા. જ્યાં સુધી સાચા સાધુ નથી મળ્યા ત્યાં સુધી ભગવાનની કૃપા એના ઉપર થઈ જ નથી. ગાડી ને બંગલા તો શું, આજે જ આપણા એક ભગત ગયા છે એક જણના ફ્યુનરલમાં. મને કે સ્વામી 28 કે 30 વર્ષનો છોકરો, કેટલું સારો ભણેલો, સારી જોબમાં પ્રમોશન મળ્યું અને જાતે ગોળી મારીને મરી ગયો. બંગલા છે, ગાડીઓ છે, રૂપિયા છે, કોઈ દુઃખ નથી, છતાંય પણ જોબમાં સારામાં સારું પ્રમોશન મળ્યું, પગાર પણ એનો હશે 500,000 ઉપરનો, છતાંય પણ જાતે સુસાઇડ કરીને એ છોકરો મરી ગયો. આજે જ આપણે એક ભગત એના ફ્યુનરલમાં ગયા છે. લો, શું સુખ? સુખ જ નથી. કેમ નથી? એની પાસે બધું હતું, શું નહોતું? કોઈ સાચા સાધુ નહોતા. જો સાચા સાધુ હોય તો પછી કોઈ દિવસ દુઃખ ના આવે. ગમે એવું દુઃખ આવી ગયું એના લોકનું તોય ટળી જાય. એટલે સાચા સાધુ મળવા, કે જે માયાને તર્યા હોય અને જેને ભગવાનને વિશે પ્રીતિ હોય, જે સંતને રાત ને દિવસ એવું હોય કે આ મારો સંગી છે, તો મને જેમ ભગવાનમાં હેત છે એમ આને પણ ભગવાનમાં હેત થાય, હેત થાય.
पारस अरु संत में बड़ो भेद तू जान। पारस अने साधु आ बे मां बहु मोटो भेद छे। पारस मणी शू करे? लोढ़ा ने सोनू करे। पण संत शू करे? पारस अरु संत में बड़ो भेद तू जान। एक लोहा सोना करे, एक करे आप समान। एक लोढ़ा ने सोनू करे छे अने एक पोताना जेवो करे छे। केटलो फेर? पारसमणी लोढ़ा ने सोनू करे, जयरे संत तो पोता जेवा करे। एटले ज प्रथमना 67 मां वचनावत मां प्रश्न पूछ्यो के मुमुक्षुने विषे सत्पुरुषना गुण क्यारे आवे छे। जेटला सत्पुरुषमां गुण छे એટલા મુમુક્ષુમાં આવે, જેવા સત્પુરુષ છે એવો જ મુમુક્ષુ થઈ જાય, જેટલું સત્પુરુષ કાર્ય કરે એટલું જ મુમુક્ષુ કાર્ય કરે। બોલો, આટલી તાકાત આવે, ઝીરોનો લેમ્પ એલોજનનો થાય આટલી તાકાત આવે એ સત્પુરુષ કરી શકે છે। સત્પુરુષ મળ્યા હોય તો થાય છે। આજે કાર્ય કરે છે, આજે પૂછો હરિકૃષ્ણ ભગત જ્યોર્જિયાવાળા છે એને કે આજથી 2002ની સાલ પહેલાં શું આવડતું હતું, સત્સંગની શી ખબર હતી? પૂછો પ્રશ્ન એને કે તને સ્વામિનારાયણ સંપ્રદાયની, તમને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જન્મથી હતા પણ સત્સંગની કેટલી ખબર હતી, તમારામાં કેટલું સત્સંગનું બળ હતું? 2001ની સાલમાં, 2000ની સાલમાં જ્યારે ગુરુજી મળ્યા પહેલાં કેટલા બળિયા હતા, એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તેથી કેટલું સત્સંગનું બળ હતું, શું હતું? અને ગુરુજીએ કીધું કથાવાર્તા કરને સત્સંગ કરાવ, અને ગુરુજીએ કીધું એમ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આજે કેવું બળ આવ્યું એ પૂછો, એ જુઓ એદી કેવું હતું, આજ કેવું છે? આજ સંજીવ ભગત લો અહીં બેઠા છે, હજુ ટેટુ શરીર ઉપર હશે પાડેલા, હજુ હશે। એક દિવસ ન્યુયોર્કની બજારમાં જાય, હોદ્યા મળે નહીં, સાધુને સત્સંગથી તો કરોડો ગાવનું છેટું, કરોડો ગાવનું છેટું, પણ એક ગુરુજીની આધ્યાત્મ પાથે કથાનો છઠ્ઠો ભાગ ને ભગત, છઠ્ઠો કેવો, એ ભાગ સાંભળતા હતા ગાડીની અંદર, ભૂલથી મૂકાઈ ગયેલી કેસેટ, એની ગાડીમાં નહીં કથાની, કથાની કેસેટ જ આની હોય, ભૂલથી મૂકાઈ ગઈ, પણ એ શબ્દ દ્વારા મોટા પુરુષનો સંગ થયો અને ખોળતા ખોળતા સાધુને ખોળવા નીકળ્યા અને સંતો મળી ગયા, અને સંતો મળી ગયા, સંતોના વચનમાં રહ્યા જ્યોર્જિયા છે। આજે તમે વિચારો કે એક એક મહિનો, બે બે મહિના સાધુ ભેગા ગાડી લઈને રજા મૂકીને રહેવાનું, જોબ ઉપર પગાર કપાય અને રહેવાનું, એક મહિનાનો પગાર છોડીને રહેવાનું, એમ નહીં કે પગાર આવે છે અને જે રજાઓ સ્પેરમાં પડી છે એ વાપરવા રહેવાનું, એમ નહીં, ટોટલી પોતાના ઘરની ઇન્કમ બંધ કરીને સાધુની સેવામાં રહેવાનું। એક મહિનો, બે મહિના, લંડન ગયા વર્ષે જરૂર પડી લંડન પહોંચી ગયા, એ થઈ ગયું, એ બધી વાત આખી જુદી છે, એક સાધુ માટે થઈ ગયું, પણ આખું પરિવર્તન કે જે શાસ્ત્રોમાં એવું લખ્યું કે ભગવાનને ભગવાનના સાધુને માટે શું થાય અને શું ન થાય, લોયાના ત્રીજામાં આમ કીધું, એ જે કીધું એ પ્રમાણેનું પોતાની બુદ્ધિમાં સ્થિર થવું એ ક્યારે થાય છે? એ ત્યારે જ થાય છે કે કોઈ અહમ મમત્વે રહિત ભગવાનના મોટા પુરુષની પ્રાપ્તિ થાય, એ ભગવાનની બહુ મોટી કૃપા છે। એવા સાધુનો સંગ થવો, આજે 100% લોયાધામ પરિવારના ભક્તો ભાગ્યશાળી છે, અમે સંતો ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુજી જેવા એવી માયાને તરેલા નહીં પણ એવી માયાને કચડી નાખે, મારીને તમારી બાજુ જો માયા જોવે અને હું તમે જો સંપૂર્ણ એને સમર્પિત 100% હોઈએ ને તો મારીને તમારી અહમ અને મમત્વ રૂપી માયાને કચડી નાખે, ના ભૂકા બોલાવી દે એવા મોટા પુરુષની પ્રાપ્તિ આજ આપણને થઈ છે। જો આપણે અનુભવતા હોય તો જ ખબર પડે, અનુભવીએ તો જ ખબર પડે। એ કેમ અનુભવાય? તો એમ અનુભવાય કે જ્યારે હું આવા સાધુના સંગમાં નહોતો તેદી મારા હૃદયની શું સ્થિતિ હતી, આજ મારી શું છે, આજ એનું પરિણામ। જ્યારે હું આવા સાધુ ભેગા નહોતો તેદી હું કેવો હતો, તેદી મારા વિચાર કેવા હતા, તેદી મારું આચરણ કેવું હતું, તેદી મને સવાર ઉઠીને શું કરવું ગમતું, આજ આવા સાધુ ભેગા રહેવાથી મારા હૃદયની સ્થિતિ શું થઈ છે, પોતે જ પોતાનો સાક્ષી, કોઈનું જીવન સાક્ષી નહીં, પોતે પોતાના જીવનનો સાક્ષી બને તો એને ખબર પડે કે મને આજે એવા સાધુનો સંગ થયો છે। હવે એવા સાધુનો સંગ થયા પછી શું કરવાનું છે,
तो एवा साधुनो संग थया पछी ए साधुने विषे हेत अने ममत्व थजो। आई भगवान पासे मागवू पड़े। ए साधुनो संग थया पछी एवा साधुमां हेत अने ममत्व। हेत अने ममत्व बे शब्द वापरे, बाकी तो हेत एकलो शब्द वापरे होत ने तो ए हालत। ममत्व जेमा ममत्व होय एमा शुं थाय? મમત્વ હોય એમાં શું થાય? હેત થાય, અને હેત હોય એમાં મમત્વ બંધાય, સીધું છે, એ અન્યોને આશ્રય જેવા શબ્દો છે। તો હેત અને મમત્વ થજો બે શબ્દ વાપર્યા, એની પાછળનું કારણ એ છે કે કોઈ રીતે છૂટે નહીં। મમત્વ છે ને એ એવું જક્કડવાળું છે ને કે હેતને તૂટવા જ ના દે, એટલે ગાંઠ મારીને ઉપર મીનનું ટીપું મહારાજે મૂક્યું છે। એવા સાધુ મળે ને પછી એમાં હેત અને મમત્વ કરવાનું છે। મમત્વ એટલે મારા, આ સાધુ સારા છે નહીં, આ સાધુ મારા છે। સારું તો બધું બહુ હોય, ગાડીઓ ઘણી સારી હોય, પણ કોઈક એમાં મારી હોય, ઘર તો ઘણાય હોય પણ કોઈક એમાં મારું હોય, એમ સાધુ પણ ઘણાય હોય અને સારા પણ હોય, સારા પણ હોય, કલ્યાણકારી પણ હોય, પણ એમાંથી આપણે જે સાધુનો સંગ વિશેષ થઈ શકે, જે સાધુનો સંપર્ક વધારે રહી શકે, જે સંત પાસેથી આપણને મોક્ષ માર્ગની તાકાત વધારે મળી શકે એમ હોય, જે આપણા સ્વભાવને સારી રીતે જાણીને એ સ્વભાવને મરોડીને ભગવાનમાં હેત કરાવે એવા હોય, એવા સાધુ આ સાધુ મારા છે। બસ આટલું જો થઈ જાય એ ભગવાનની કૃપા। સૌથી પહેલું આમાં ચાર વરદાન માગ્યા ને, એક અહમ મમત્વ થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો, તમારે એ માયાને તર્યા હોય ને તમારામાં પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ દેજો, અને એવા સાધુમાં હેત અને મમત્વ દેજો। સૌથી પહેલું તો ભગવાન પાસે માગવા જેવું આમાં મહારાજે ચાર વરદાન કીધા છે ને, એમાં સૌથી પહેલું વરદાન જો આપણે માગવું હોય તો સૌથી પહેલાં એ માગવું કે મહારાજ સૌથી પહેલાં તો તમારી માયાને તર્યા હોય ને અને તમારામાં પ્રીતિ હોય ને એવા સાધુનો સંગ દેજો, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો। આ બે વસ્તુ થાય ને એટલે બાકીના જે આગલા બે વરદાન છે ને ઓટોમેટિક થઈ જાય। જે સાધુમાં હેત અને મમત્વ થાય ને એના ગુણ આપણી અંદર આવી જ જાય, ઓટોમેટિક આવી જાય। નાનો છોકરો કાલું કાલું બોલતો હોય, આપણને એની અરે હેત ને મમત્વ હોય એટલે આપણે પણ એની સાથે કેવું બોલશું? કાલું કાલું બોલશું ને, એ એ એ જેમ તોતડું બોલે એમ આપણે પણ એની ભેગા શું બોલશું? તોતડું બોલશું, થઈ જાય છે ને। હેત ને મમત્વથી આપણે જો એવા થઈ જઈએ તો પછી આપણને જે સાધુમાં હેત ને મમત્વ થાય એ જેવા હોય એવા આપણે કેમ ના થઈ જઈએ? થઈ જ જઈએ। એટલે હેત અને મમત્વ કા મારા છે, અને કેવું હેત? હેત કેવું? જેઠા ભગત હતા ખોપાળાના, સંતો ત્યાં ગયા, તે જેઠા ભગતે સંતોને દંડવટ કર્યા, દંડવટ કરીને પછી સંતોને કે સંતો હાંજે ઠાકોરજી જમાડજો, અત્યારે તો હું ખેતરે જાઉં છું। સંતો કે હું હાંજે ઠાકોરજી જમાડજો, ભૂખે આવ્યા 3 દિના કે હો સ્વામી કે હમણાં જ દૂધ મોકલાવું ઘેરથી, હું ખેતરે જાઉં તો હાલશે? તો કે તમે ખેતરે જાઓ પણ કંઈક મોકલો। એટલે ભગત ઘેર કહેતા ગયા ઘરવાળાને કે દૂધ મોકલજે કે ભેંસોનું। સંતો આવ્યા છે, ભગત તો ગયા પણ ઓલી ઘરવાળી આ હેત ને મમત્વવાળા હતા। હવે ઘરવાળું હતું ને એ ક્યારે આ સાધુ તો નવરા પડ્યા, અહીંથી નીકળાતા જ હોય પાદરમાંથી દાલે આવે કે ભગતનું ઘર બાળી ગયા છે, તે ક્યાં કે સાધુ બધું દૂધ સાધુ માટે જ હોય? એ છાશ પડી કે પાડાને પાવાની છાશ મોકલાઈ સાધુ માટે, ખાટી એકદમ। હા સંતોએ તો જે આવ્યું એ સાધુ તો શું જોઈ છાશ। સંતો કે હાલો ભાઈ દૂધનો પ્રોગ્રામ ગયો, કઢી કરો, કઢી કરી, અને સંતો કઢી જમ્યા। હાંજ પડે ભગત આવ્યા, ભગત કે સ્વામી દૂધ આવ્યું હતું, દૂધને રોટલા જમ્યા? સ્વામી કે ભગત કઢી કરી તમારા માટે પ્રસાદી રાખી છે કે કેમ સ્વામી દૂધ ના આવ્યું? એ તો ભગત કદાચ ઘેર દૂધ નહીં હોય, છાશ આવી હશે, દૂધ વપરાઈ ગયું હશે। ભગત કે જો ભેંસો દોવાની બાકી હતી ને ક્યાંથી દૂધ વપરાઈ ગયું હોય? એ ભગત અમને ખબર નથી પણ છાશ આવી એટલે અમે કઢી કરી।
પહેલે પણ અમારું પેટ ભરાઈ ગયું. ભગત કે વાંધો નહીં, થોડી વાર બેઠા. ભગત ઘેર ગયા, ઘેર જઈને એ દી જમ્યા નહીં, પેટમાં દુખે છે કરીને હોઈ ગયા. મારા સાધુ ના જમ્યા, મારે કેમ જમાય? આના હાથનું મારે કેમ ખાવું? કે બીજે દી સવારમાં ભેંસ તો રોજ નીંચણવા જાય, એ તો ઘાસ ખાવા જાય, એને ખેતરમાં છોડી મૂકેલી ભેંસ ગયેલી. ભગત સવારના 9 વાગ્યા હશે, 2 પાડી હતી એની ભેંસની, છોડી એક ગાય હતી, એ ગાયને લઈ ખેતરે ગયા. ખેતરે જઈને ભેંસ લઈ ગઢપુર જતા રહ્યા. ખોપાળાને ગઢપુર બાજુમાં થાય, નજીક થાય. ગઢપુર જઈ શ્રીજી મહારાજને કે મહારાજ, આ ભેંસ, આ ગાયું, આ પાડીઓ બધું તમને અર્પણ. આનું મહારાજ દૂધ કાઢી રોજ તમે જમજો અને આ સાધુઓને જમાડજો. કે મહારાજ કે પણ ભગત આ શું? મહારાજ જે મારા સાધુન કામમાં ના લાગે એનો ઉપયોગ મારે ના થાય, કે તમે રાખો. એટલું કહીને ભગત જતા રહ્યા દંડવટ કરીને. ખોપાળા આવ્યા ને આ સાધુ નીકળવાના જ હતા, સંતોને આવીને દંડવટ કર્યા, થોડી વાર કથા સાંભળી અને કથા સાંભળવા બેઠા ભગત. ત્યાં ભગતના ઘરવાળા આવ્યા અને અંદર છોકરો મોકલ્યો કે તારા બાપાને પૂછ કે આ પાડ્યું લઈ ગયા છે, ભેંસ હજુ ઘેર આવી નથી ખીલે, ગાયું આવી નથી, બધું ક્યાં મૂકી આવ્યા? તો ચાલુ કથા મોલો છોકરો પૂછવા ગયો કે મારી કાકી પૂછે છે કે આવું છે, શું કરવાનું? ત્યારે ભગત કે તારી માને કે જે કે જેની ભેંસો ને જેની ગાયો હતી ને ગોપીનાથજી બાપાની હતી ને એને દઈ દીધી, એને માગી લીધી, એને સાધુ માટે દીધી હતી, અને તમે સાધુને દૂધ ના પાવ તો પછી એ ગાયો ભેંસો ઘરમાં રાખવાનું શું કામ છે? એટલે ગોપીનાથજી બાપાએ માગીને હું પાછી દઈ આવ્યો છું. તારી માને કહેજે કે સવારમાં છાસની જરૂર હોય ને તો ગોકળ ગાબાની ત્યાંથી છાસ લઈ આવે ને તૈયાર રાખે, નહીં તો છોકરા છાસું વિનાના રહેશે. બોલો, આને હેત ને મમત્વ કહેવાય. આમાંની અબજમાં ભાગની તાકાત. જો સાધુમાં હેત ને મમત્વ સાચું થયું હોય ને તો આવે, નહીં તો થાય કેવું? તમને ખબર છે ને, અમારે ગુરુજી ઘણી વખત દ્રષ્ટાંત નથી દેતા કે અંદરથી જ કંઈક લખાઈને આવ્યું હોય ને અને આમ ફરીને પાછા ઠાકોરજી દર્શન કરવા જાય, ઠાકોરજી દર્શન આપવા જાય ને ત્યાં ઠાકોરજીના દર્શન કરાવવા માટે લઈ જાય અંદર, તો અહીં 500નું મૂકેલું હોય ને તો અંદરથી 50નું થઈને આવે. ઓલો ડૉક્ટર હોય તો કંઈ બોલાય નહીં કે હશે, જે એને કર્યું એ બરાબર કર્યું હશે. જો 50નું હોય ને 500નું મૂકાઈને આવે તોય કાંઈ ના કરે. લો, ઘરમાં ઉતારો દેવો ના દેવો, કેટલા દી રાખવું, કેમ કરવું, શું કરવું, બધો નિર્ણય એ કરે. કારણ કે હેત ને મમત્વ ત્યાં હોય, પણ સાધુમાં જો હેત ને મમત્વ હોય તો સંબંધોને ઠોકર મારે. આજે પણ સત્સંગની અંદર એવા ભગવાનના ભક્તો છે કે જેને સાધુના હેત અને મમત્વ માટે પોતાના સગા બાપ સાથેનો સંબંધ એની સેવા કરવા સિવાય બીજો રાખ્યો ના હોય એવા છે. પોતાની પત્ની સાથેના સંબંધ પાલન કરવા સિવાયનો બીજો રાખ્યો ના હોય એવા છે. પોતાના દીકરાઓ સાથેના સંબંધ એને મોટા કરવાના ભણાવવા સિવાય બીજા કોઈ રાખ્યા ના હોય. જે ફરજમાં આવે છે ગ્રહસ્થ આશ્રમને એ કરવું જ રહ્યું, એ કરવું જ જોઈએ કોઈ પણ ગ્રહસ્થે. પણ પક્ષ એવો હોય, એને હેત અને મમત્વ એવું હોય કે એના વિના રહી ના શકે, એ પણ ભગવાનની બહુ મોટી કૃપા હોય. એને જ ભગવાનના સાધુમાં એવું હેત અને મમત્વ થાય છે. આજે આપણા ભરતભાઈ મોખાસનવાળા, તમે વિચારો, એક નાની મોટેલના રૂમમાં રહે છે ભગત, અને એને હજુ હમણાં જ અમે સંતો જઈને આવ્યા હતા શિકાગો, ત્યાર પછી એ વખતે સંતોને જવાની ટિકિટ આપી બોલાવ્યા, હેતથી હમણાં ગુરુજી આવ્યા. એક જમીન ઉપર 5 મિનિટ પગલાં ગુરુજીના થાય એના માટે અઠવાડિયા પહેલાં ટિકિટ લેવાની હોય, ખર્ચાળ હોય, મોંઘી હોય, ઠાકોરજીને સંતો જાય એટલે બીજા ખર્ચા થાય, ભેટ મૂકો કેટલી વખત તોય થાક ના લાગે. કારણ કે હેત અને મમત્વ, દેહને દેહના સંબંધી માટે તો હજારો વખત કર્યું, દેહને દેહના સંબંધીઓ પાછળ હજારો વખત ખર્ચ્યું, પણ ભગવાનને ભગવાનના સંતની સેવા ક્યાં મળે? આવી સમજણ એના કારણે થાય. નહીં તો 5 મિનિટ કોઈ જગ્યા ઉપર કે ત્યાં 1 કલાક તો ભજન કરવાનું નહોતું એ જગ્યા ઉપર બેસીને. એ જગ્યા ઉપર કાંઈ મંડપ નહોતો નાખ્યો કે 1.5 કલાક કથા કરો, ને તો ઘાસનું બીડ છે. 1-2 મિનિટ જ ગુરુજી ઊભા રહ્યા ત્યાં ખાલી ઠાકોરજી લઈને, 2 મિનિટ ઊભા રહ્યા, આમ થોડું આમ ફર્યા અને આમ નીકળી ગયા અને પાછા જતા રહ્યા. પણ છતાંય એનો હેત પ્રેમ એવો એટલે થાય. હેત અને મમત્વ, મારો કહેવાનો અર્થ એ છે કે હેત અને મમત્વ ભગવાનના સંતને વિશે થાય એવું ભગવાન પાસે નિત્ય માગવું સાચા સાધુમાં થાય. પહેલાં તો સાચા સાધુ જ મળે અને સાચા સાધુમાં થાય, નહીં તો કેટલાકને હેત ને મમત્વ ખોટામાં બંધાઈ જાય છે ને, પછી એ છૂટતું નથી. એવો મોહબતનો સત્સંગ, હા,
પછી સાચું મળ્યું હોય ને તો એ મોહબત તો છૂટે જ નહીં એવું છે. કેટલાય આવી કથાઓ સાંભળે છે ને, છતાંય પણ હજુ એને જે રાંધીને ખવડાવવાનું ના તે એ બધા ધતિંગ હજુ આજ સુધી ચાલુ જ હોય. એને રાંધીને ખવડાવવાનું એ ખવડાવવાનું જ, આટલી કથા સાંભળે છતાંય પણ એને રાંધીને ખવડાવવું જ પડે. મોહબતનો સત્સંગ, મોહબતનો સત્સંગ, એને બોલવું જ પડે, સાધુ હારે વાત કરે જ. મોહબતનો સત્સંગ, કથા સાંભળે, નિત્ય આ કથા સાંભળે, નિત્ય ધર્મ નિયમની વાત સાંભળે, તો પણ એને વર્ષોથી જે ટેવ પડી ગઈ હોય, વર્ષોથી જે મોહબત સાધુ હારે થઈ ગઈ હોય અને એની હારે જે બોલવાની ને કેમ છો ને સારું છે ને આ તેને ટેવ પડી ગઈ હોય, એ ટેવ વિના રહી ના શકે, આવી દશા થાય. એ હેત અને મમત્વ ખોટી જગ્યાએ બંધાયેલું કહેવાય. આ કથા સાંભળે તોય કહેવાય, હજારો વખત આવા સાધુની સેવા કરે કે આ મંદિરમાં સેવા કરે તોય કહેવાય. માટે હેત અને મમત્વ ભગવાનના સાચા સંત ધર્મ નિયમવાળા પાકા હોય એની અંદર થાય એવું ભગવાન આપણને બધાને બુદ્ધિ આપે એવું ભગવાન પાસે નિત્ય માગવું. આ માટે આપણે પણ એમ કરવું એવું મહારાજ કહે છે. હજુ બીજી વાતો મહારાજ કરશે, આપણે સોમવાર સાંભળશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.